ક્યાં બેઠો? કેમાં ન્યા બેઠો છે? હે, પાણી હા ઉપર આવી ગયું પણ જમીન કરતા તો પાણીમાં નદીમાં પાથરા તરતા હોય ને એમાં પાથરા તરે છે. આટલી સતત નુકસાની છે અને આ ખેતરોમાં હજી પાણી ભરાયા છે. સહેલું આપણે બે પર્વ આખે આખા આવે મોટા મોટા. કાલનો છે અતિશય વરસાદ, છો લગભગ 8-10 ઇંચ વરસાદ થઈ ગયો છે. ધોધમાર સતત નુકસાનીનો જેટલો થાય એટલો. તો આ એટલી માંડવી ઉપાડીને એમાં એ પાથરા છે ને એટલા પાણીમાં હજી પડ્યા છે. કારણ કે હવે છે ને આ વરસાદને પાછો અટાણમાં જવા બધું અંધારું સટાણમાં. આજના દિવસમાં તો હું નુકસાની કરે જોયું જાય, કાલના દિવસમાં માંડવી ઉપાડી દે. જય મુરલીધર, જય દ્વારકા. કેમ છો બધા? મજામાં દોસ્તો. શરૂઆત કરી આજના વ્લોગની. તો અત્યારમાં તમને દેખાતું હશે મારી આજુબાજુ બધી જગ્યાએ સર્વત્ર પાણી પાણી. કારણ કે કાલના દોસ્તો વરસાદ જે થયો છે આખા હોરઠ પંથકમાં અને સાથે આજુબાજુના સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગોમાં બહુ જોરદાર વરસાદ થયો, જેને કારણે આ બધી જગ્યાએ પાણી પાણી. અત્યારે ખેડૂતોની આમ તો સૌથી વધારે જેને મુશ્કેલી કહી શકાય એવો જે છે અટાણેનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે અત્યારે ઓલરેડી બધા પાકો જે છે 4-4.5 મહિના તૈયાર થવા આવ્યા છે અને બીજા નંબરમાં તૈયાર થવા ટાણે છે એ વરસાદી વાતાવરણ છે, સર્જાઈ ગયું છે, સતત આગાહી ચાલુ છે. અત્યારે આમ તો દિવાળી નજીક આવી જોઈએ એટલે આનંદનો માહોલ હોવો જોઈએ, પણ અત્યારે કોઈના મોઢા ઉપર એવું લાગે નહીં કે આનંદનો માહોલ છે. કારણ કે વાતાવરણ એવું છે, તમે જોઈ શકો અત્યારે હવાર હવારમાં પણ આપણે છે કાલનો વરસાદ આવ્યો એને કારણે પાણી હજી સતત ચાલુ છે ખેતરમાં થઈને અને આમ જાય છે. તો આપણે હેલા જઈએ છીએ વાડીએ. આપણે જોઈએ છીએ કાલના દિવસમાં એ છેલ્લામાં પણ ઘણું બધું પાણી આવ્યું હતું. તો આપણે જોઈએ છીએ બધી જગ્યાએ તમને જ્યાં પણ ગમે ત્યાં દેખાતું છે પાણી. અને આ એન્ડ ટાઈમે જો ગિરનાર ઉપર એટલા તો વાદળા છે અને આજની પણ આગાહી છે. જોઈએ છીએ આજ તો બપોર પછી શું થાય. હવે તો હાલ વાડીએ જઈએ અને જોઈએ કે શું શું છે, નુકસાન છે અને ક્યાં છે એ, કેટલું પાણી ભરાય છે. કારણ કે બધી જગ્યાએ કેળામાં બધી જગ્યાએ પાણી પાણી જ છે તારે. તો જો કાલ દિવસનું કેટલું બધું સહેલું એવું છે, આ બધું ખોરાની કઢાર દીધું એટલે મીન્સ કે વા લગ્ન સાઈડ પાણી છે. અને અત્યારમાં આપણે હેલા જઈએ છીએ વાડીએ. તો હવે આમાં તમને દેખાતું છે એક્ઝેક્ટ દૂર જ પાણી છે, એટલે પાણા બધા બુડી ગયેલા છે. એટલે ધીરે ધીરે આપણે હાઈલા જઈએ. હજી આમાંથી બાગમાંથી પણ જો કેટલું બધું પાણી નીકળે છે. બહુ કાલનો વરસાદ છો થતી છે, નુકસાની હશે, કુદરત સામે બધા એ લાચાર હોય. એટલું પાણી હજી નીકળે છે. માંડ ફૂકાણું હતું અને હાઈલા જેવા કેળા થયા હતા તાજ તમે જોઈ શકો એટલું બધું પાણી છે આમાંથી નીકળે. અને અત્યારે ગારો એટલો છે એની વાત જવા દો, જોઈ શકો તમે. તો અત્યારમાં આપણે આપી ગયા હતા ખેતરના ખૂણે. તો અત્યારે તમે જોયો કે પાણી કેટલું બધું ભર્યું છે આમ. અને આપણો મેથીનો કેરો બીજો ફેલ થઈ જાય લગભગ, તો એટલું પાણી ભર્યું છે. મકાઈનો કેરો, મકાઈને તો ન વાંધો આવે પાણીમાં, પણ આ નાની વસ્તુ છે એને બહુ નડે. ઝવેરાતને બહુ હાસવીને બધું આવવું પડે. પણ આ વરસાદ પાણીનું હોય હવે આમ તો કહેવાય ને નુકસાની નુકસાની. અને આજે અત્યારમાં જ વાદળા થઈ ગયા છે, ખબર નહીં શું કરવાનું હોય. વરસાદ પણ કેટલું બધું પાણી છે બધી જગ્યાએ, પાણી પાણી જ છે તારે. તો આ એટલી માંડવી ઉપાડીને એમાં એ પાથરા છે ને એટલા પાણીમાં હજી પડ્યા છે. કારણ કે હવે છે ને આ વરસાદને પાછો અટાણમાં જવા બધું અંધારું સટાણમાં. આજના દિવસમાં તો શું નુકસાની કરે જોયું જાય. કાલના દિવસમાં માંડવી ઉપાડી દીધી આપણે, વરસાદની ખબર નહોતી, હવાર હવારમાં જ ઉપાડી અને બપોર સુધી વરસાદ પોગી ગયો. અટાણે માંડવી પાણી હજી નીકળ્યું નથી, થોડુંક આમ જાય છે ભૂંગરામાં થઈને અને થોડુંક આમ થઈને જાય છે. અત્યારે હાલવાની સ્થિતિ બહુ અલગ છે, એમાં ગારામાં ખૂંદે જાય છે ને હેલા જાય છે. હજી ખેતરમાં પાણી ભર્યા છે, ખબર નહીં આ કુદરત હવે આજ શું કરવા બેઠી છે. તો પાણીમાં નદીમાં પાથરા તરતા હોય ને એમાં પાથરા તરે છે. તો આટલી સતત નુકસાની છે અને આ ખેતરોમાં હજી પાણી ભર્યા છે, સહેલું આખું ભર્યું જાય છે. અને હજી આમ ઉગમણો મંડાણી મેં આથમણોથી લામે છે હવે જે થાય બધી જગ્યાએ માંડવીને બાંડવીને બધું ઉભ્યું છે. તો દોસ્તો સેલામાં અત્યારે ઘણું બધું પાણી છે ને આપણે સેલાને પારામાં થયા હતા, પણ હજી કાલના દિવસમાં બહુ પાણી આવ્યું ને અત્યારે તમે જોઈ શકો માંડવીને પાથરા એમણે પાણીમાં તરે છે, બહુ ઓલી સ્થિતિ છે. અને આ અત્યારે પાણી જેવું નીકળી જાય, જો હજી વરસાદ ન આવે તો હજી કંઈ વાંધો નહીં, જો વાંધો કંઈ ઓછો આવે. પણ હવે આગળ જોઈએ છીએ કે આજના દિવસમાં શું થાય, કારણ કે વરસાદ હજી અંધારો હોય ને વાતાવરણની ઉકળાટ ભર્યું ગરમાળાવાળું હોય, હવે જોયું જાય આગળ છે શું થાય. તો ખેતરોમાંથી પાણી પાછા નીકળવાના તાજા થઈ ગયા છે.
આમાં જોઈ શકો આ ખેતરમાંથી એની કર એટલું બધું પાણી આવે તાજું નીર જેવું. કેટલો વરસાદ થયો, આખી રાત પાણી નીકળ્યું છે તોય હજી અટાણે અટાણે સાલું. જો આમાંથી છે ને બે પર્વા આખે આખા આવે મોટા મોટા. કાલનો છે અતિશય વરસાદ થયો, લગભગ 8-10 ઇંચ વરસાદ થઈ ગયો છે. ધોધમાર સતત નુકસાનીનો, જેટલો થાય એટલો. હાલો તો વાડીએ પૂગી ગયા, હવે આટો મારી લઈ હા તો કે કામ થાય એમ હે નહીં. તો વાડીમાં પાણી આવી ગયા છે પૂરેપૂરા પાછા, અને અત્યારમાં તમે જોઈ શકો કાસબો અહીંયા હા ઉપર આવીને બેઠો છે, કડી ઉપર જો આંખું કેવી કાઢીને બેઠો છે, હા ઉપર આવીને બેઠો છે. આપણે બોલો છો ને તો વયું જાય, કાસબો દેખાય છે ને, ક્યાંય બેઠો કેમ ન્યા બેઠો છે. પાણી હા ઉપર આવી ગયું, પણ જમીન કરતા ઉપર આવી ગયું, જમીન એટલી એઠી છે અને પાણી એનાથી ઉપર. તો હાલો દોસ્તો, તડકો છે બહુ ને અત્યારે આપણે માંડવીના રોડવા લીધા છે, કારણ કે આપણે માંડવી કાઢ નાખી છે એટલી ઘણી. તો અત્યારે તમને દેખાતી છે કે અત્યારે તો પાણી છે નહીં, હા સુકાઈ ગયું ને. અત્યારે હજી કંઈ વાંધો નથી, જો એક દિવસમાં હવે વાતાવરણ મોરું પડી જાય ને જો વરસાદ હોઈ જાય તો કંઈ નથી વાંધો, કારણ કે હજી તો આમ બહુ કંઈ છે નહીં. જો સહેજ હેઠામાં થોડું પાણી ભર્યું છે, બાકી કંઈ કંઈ છે નહીં. તો ઓની કોઈને તો જે કાઢી જ નથી, આગળ કાઢવી નથી, આનું કંઈ નક્કી છે નહીં વરસાદનું. સતત સતત વરસાદ ચાલુ છે તો આપણે હાલો જાય એમાં એક ખરડો કરવાનો છે, પાણી નીકળતો નથી ને એમાં અહીંયા, એટલે પાણી વયું જાય. બાકી અત્યારે જો ખેતરમાં કંઈ કંઈ પાણી છે ને સુકાઈ ગયું છે અત્યારે તો, અને માંડવીને હજી કંઈ વાંધો નથી, પણ જો વરસાદ રહી જાય ને તો ફાયદામાં, નકર છે હજી નજી સતત ને સતત નુકસાની છે. હવે જોયું જાય આજ બપોર પછી શું થાય. જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ વરસાદ ટૂંકમાં ન આવે તો સારું, કારણ કે નકર આ બધું છે ને બગાડશે અને હેરાન કરશે. મરણ પાથરા તરે છે, તો આટલી સતત નુકસાની છે. અને આ ખેતરોમાં હજી પાણી ભર્યા છે, સહેલું આખું ભર્યું જાય છે. અને હજી આ મુગામણો મંડાણી મેં આથમણોથી લામે છે, હવે જે થાય બધી જગ્યાએ માંડવીને બાંડવીને બધું ઉભ્યું છે.